સદરગામ ગજરા સ્કૂલ નજીક આવેલી પાલિકા ઝોન ઓફિસની સામેના જનતાનગર અને યોગીનગરના 260 મકાનો પૈકી 70 જેટલા પરિવારમાં સરેરાશ એક કેસ શંકાસ્પદ ડેન્ગ્યુમાં સપડાતા રહીશો નજીકની વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જેમાં 20 જેટલા દર્દીઓના લેબ રિપોર્ટમાં કણની સંખ્યા 50 થી 25 હજાર સુધીના તળિયે આવી હોવાથી ડેન્ગ્યુ પણ કતારગામમાં કેર વરસાવે તેવી ભીતિ સેવાઈ હતી। આ સાથે જ સ્થાનિકોમાં તંત્ર કોરોનામાં ન ખપાવી દે તેવી ભીતિને પગલે ડેન્ગ્યુના તાવની ચોરી છુપીથી દવા લઈ રહ્યા છે। તંત્રએ આ અંગે જાણકાર હોવાનું સ્વીકારી સર્વે કરવાની પણ હૈયાધરપત આપી હતી। યોગીનગરમાં 7 નંબરના મકાનમાં રહેતા જલારામ વર્માએ જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી ગજરા સ્કૂલ નજીકની કતારગામ વહીવટી ઝોન ઓફિસની સામેની વસાહતોમાં ડેન્ગ્યુના તાવ સાથે ઘણા દર્દીઓ નાની મોટા દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે। તેમણે આ અંગે પાલિકાના કતારગામ ઝોનના આરોગ્ય વિભાગને પણ જાણ કરી હતી, જે અનુસંધાન વિભાગે કરેલી તપાસમાં દર્દીઓએ કોરોનામાં ન ખપાવી દે તેવી બીકે યોગ્ય સહકાર ન આપતા કર્મીઓએ પણ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધો હતો। કતારગામ ઝોનથી માંડ 100 મીટરના અંતરે આવેલા જનતાનગર અને યોગીનગરમાં મોટી સંખ્યામાં ડેન્ગ્યુના કેસ હોવાથી ફરિયાદને પગલે કોરોના વચ્ચે તંત્રએ ડેન્ગ્યુના સર્વે માટે દોડધામ શરૂ કરી હોવાની વાત સામે આવે છે। ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું વાવર રહેતું હોવા છતાં છેલ્લા 6 મહિનાથી કોરોના વાયરસ ઉપર જ તંત્રએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ખાસ કરીને ચોમાસામાં ડેન્ગ્યુ, મલેરિયા, કમળો અને વાયરલ ઇન્ફેક્શન જેવા રોગોનું જોર વધતું હોય છે, ત્યારે પાલિકા તાવ, ઉધરસ કે શરદીના દર્દીઓને કોરોનાના જ લક્ષણ હોવાનું માની રહ્યું હોવાથી ચોમાસાના અન્ય રોગોમાં સપડાયેલા લોકોએ ખાનગી દવાખાનામાં સારવાર કરાવવી પડી રહી છે। ઠેર ઠેર બંધ મકાનોમાં પાણી ભરાયેલા છે। ડેન્ગ્યુના તાવમાં સપડાયેલા સ્થાનિક યુવક સોહમે જણાવ્યું કે લોકડાઉનના કારણે ધંધા રોજગાર ભાગી પડતા ઘણા પરપ્રાંતિય રહીશો મકાનને તાળા મારી વતન ઉપડી ગયા હતા। આ બંધ મકાનમાં પાણીના પીપળા સહિતના વાસણોમાં પાણી ભરાયેલું રહે છે। જનતાને યોગીનગરમાં અગાઉ પણ ડેન્ગ્યુના કેસ થતા તપાસ કરાઈ હતી, સ્થાનિકો સહકાર નહીં આપતા હોવાથી સફળતા મળી ન હતી। સ્થાનિક દવાખાનાઓમાંથી દર્દીઓની હિસ્ટ્રી મેળવી સર્વે કરી જરૂરી પગલાં લેવાશે। હું વર્મા જલારામ બોલું, આપણા યોગીનગરમાંથી, ઘર નંબર 7। અને અહીંયા 235 મકાનમાંથી 70 જેવા મકાન ચાલુ છે અને એમાં ડેન્ગ્યુનો અસર ફૂલ ચાલી રહ્યો છે। અને અમે અહીંયા અરજી આપી ઝોન ઓફિસમાં થાકી ગયા, જે અહીંયા જેવું જોઈએ એને ડેન્ગ્યુનો પ્રોસેસ ચાલુ છે અને આજે અમારું આ ડેન્ગ્યુનો અસર અને રિપોર્ટ આવી ગયો છે। શું કહેવા માંગતો તમે મહાનગરપાલિકાને? હા, મહાનગરપાલિકાને કહેવા માંગુ છું કે અહીંયા દવાનો છંટકાવ ચાલુ રાખે। અમે એક વાર બે વાર નોટિસ આપીએ છીએ પણ કોઈ આવતું નથી, કે ધુવાડાનું બધું બંધ થઈ ગયું છે। કેટલા ઘરોમાં છે ડેન્ગ્યુ? ડેન્ગ્યુ અત્યારે લગભગ 70 ઘરોમાં ડેન્ગ્યુ છે, એમાં 70 ઘર ચાલુ છે અને 235 ઘરમાંથી 18 તો દેશમાં ગયા છે, એ તો નો ગણતરી હોય, પણ જેટલા ઘર ચાલુ છે એટલા તો લઈ શકે ને રિપોર્ટ। અને એક એક ઘરમાં એવું કોઈ ઘર બાકી નથી રહી ગયું કે ડેન્ગ્યુનો અસર નથી। તમે આવીને જોઈ શકો છો કે તમે એક એક ઘરનો રિપોર્ટ મારી પાસે પડ્યો છે, અત્યારે તમે જોઈ શકો છો।